પંચાયત ઓફિસે આવી અરજી સ્વીકારી, ખેડૂત ને ખબર જ નથી ફોર્મ ક્યાં મળે ને ક્યાં દેવાય. વીમા કંપની એ કોઈ જાહેર રસ્તા ઉપર બોર્ડ નથી માર્યો, કારણ વીમા કંપની નો ઓફિસ છે. ખેડૂત ને ખબર જ નથી ફોર્મ ક્યાંથી લેવું, ભરવું ક્યાં, હું માહિતી દેવી. આ તમામ ફોર્મ 2-5 દિન ની મુદત દઈને ગ્રામ પંચાયત તલાટી અથવા ગ્રામ સેવક મારફત ગ્રામ પંચાયતો અમે તો એમ કહી છે પ્રીમિયમ કાપ્યું છે સરકારે, વીમા કંપનીએ, એના આધારે ખેડૂતને એટલી અતિ રૂટી વરસાદ થઈ ગઈ, એના આધારે વીમો ખેડૂત દઈ દેવો જોઈએ. આ ફોર્મ ભરવાની કઈ ઝંઝટ જ ના, જેને પ્રીમિયમ કપાણું તમામ ખેડૂતને વીમો આપી દેવો. વરસાદ તો અતિ જીવો છે, બધાને ખબર જ છે કે ખેડૂત અત્યારે હાવ પાયમાં થઈ ગયો. 90% ખેડૂત અરજીથી હાવ વાકેફ છે, જેને કઈ કોઈ જાતની ખબર જ નથી. અને ખેતીવાડી અધિકારીએ એવું કીધું સાહેબ કે તમે અહીંયા આમ અરજી કરી દો, અમે ગેરંટી ન લઈ, વીમા કંપની ફોર્મ ન સ્વીકારે તો તમને વીમો ન મળે. આ કઈ રીતે ખેડૂત અહીંયા અરજી દે, કેમ એનું નક્કી થાય કે આ લોકોને વીમો મળશે કે નહીં? ખેતીવાડી અધિકારીને બોલાવીને કલેક્ટર સાહેબ ચર્ચા કરશે. હું આ તમામ ઉત્સાહીને આપું છું સાહેબ, અને વધારે વધારે ખેડૂત ગામડે પંચાયતો એ લેવાય સાહેબ, એવી અમારી માંગણી. મુદત થોડો મુદત આપે, 5 દિવસની મુદતમાં ગ્રામ પંચાયતે તલાટી અથવા ગ્રામ સેવક અરજી સ્વીકારે તો તમામ ગામના ખેડૂત અરજી કરી શકે, અને એ લોકો વીમા કંપની આપી દે. ખેડૂત ને આવવા પણ નથી સાહેબ. ક્રોપ કટિંગ કરવું હોય ત્યારે એનો અધિકારી આવે ગામડે, સાહેબ એનો આ નંબર છે ટોલ ફ્રી નંબર, એમાં આજની તારીખે ફોન નથી લાગતો, 8 દિવસ થી અમે નહીં. પણ આ જે વીમા કંપની નો પણ મેન્ડેટ છે કે એમને પોતાનો ઓફિસ એડ્રેસ નો જાહેરાત બહાર પાડવાની છે. જોશી બ્રહ્મા ઓફિસ છે સાહેબ, કે જાહેર બોર્ડ લગાવવાનો નથી લાગતો, જાહેર બોર્ડ નથી. 2 દિવસ પહેલે દિવસે એમ કીધેલું છે, ખેડૂતને આ બાબત ની ખબર જ નથી, મુશ્કેલી ક્યાંથી દેવું, ભરવું ક્યાં, દેવું ક્યાં, આ માહિતી ખેતરે જાહેરાત આપણે ઢાંકવામાં જ રહ્યા છે, ફોર્મ ની તો ખબર જ નથી. આનો તો સર્વે અમે તો આજે ઓર્ડર પણ બહાર પાડી દીધું. આપણા તાલુકામાં સાહેબ ગામ 15% સરપંચ ને ભેગા લે છે, ગ્રામ સેવક પણ આવે છે, વીમા કંપની ગામ ની અંદર જ આવે છે. આ ફોર્મ માં નથી આવતી, વીમા કંપની વાળા નો ફોન લેવાની વાત આવે છે તો વીમા કંપની કે આવતી જ નથી, તો 2 કલાક જ આપે, અને એને કઈ હોય તો તો સરપંચ ની જરૂર પડે, તલાટી ની જરૂર પડે, તો બધા આવે. જુનાગઢ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ રમેશભાઈ ડાંગર જુનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોને
જે પ્રીમિયમ ભરેલા છે એનું 100% વળતર આપવાનું થશે વીમા કંપનીને. અત્યારે વીમાને વીમા કંપનીને દેવાનું થાય છે એટલે એની દાંડાયાદરી છે, અને ખેડૂતોને હેરાન કરવાનું જે છે એ બંધ કરે અને લીલો દુષ્કાળ સરકાર પણ જાહેર કરે. એટલે જે પ્રીમિયમ લીધું છે એ 100% એને પ્રીમિયમ વસૂલાત કરીને અને દેવાનું રહેશે ખેડૂતોને, નકર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ રાજેશભાઈ પોપટભાઈ લુણાગઢિયા, હું આજરોજ જૂનાગઢ તાલુકાના તમામ ખેડૂતો સાથે આવ્યો છે. સરકારે જે કાંઈ પ્રીમિયર કાપ્યા છે, પ્રીમિયરના આધારે ખેડૂતને 100% વીમો સૂકવી દેવો જોઈએ. આ ફોર્મ ભરીને આ નાટકબાજ કરી ખેડૂતને વીમાથી વાકેફ રાખવાનું બંધ કરે, અથવા 5 દિવસમાં તમામ ખેડૂતને સાથે રાખી અમે ઉપવાસ ધરણા કલેક્ટર કચેરીમાં કરશું એની તમને ખાતરી આપીશ. નવીનભાઈ ઘરડેસર, જિલ્લા પંચાયત સદસ્ય જૂનાગઢ. આજરોજ જૂનાગઢ તાલુકાના તમામ ખેડૂતો બાકી રહી જતા આજે વળતર માટે સહાય માટે આવેલ હતા, પણ આજની તારીખે એમણે એમ કહેલું કે મુદત વધેલ હોય એટલે આ ફોર્મ સ્વીકારશું નહીં. પણ આજે અમે કલેક્ટરને, ઈડીઓને, જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી અને એને અમને યોગ્ય આ બાબતમાં ખાતરી આપી છે કે અમે ઉપર રજૂઆત કરશું અને મુદત વધારા માટે અમે આ રજૂઆત કરશું. અમે પણ સરકારને રજૂઆત કરી છીએ, કરવા માગીએ છીએ કે આનો મુદત વધારો મળે 72 કલાકની અંદર, જે આ બદલે મુદત વધારો મળે એ ઉપલા અધિકારીઓને, ખેતી અધિકારીઓને જાણ કરે એવી અમે આશા રાખીએ છીએ.